હેલો બાળકો, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? મજામાં છો ને? ગુજરાતીમાં બધાને ભણવાની મજા આવે છે ને? અત્યારે વિષયમાં મજા આવતી હશે. વચ્ચે વચ્ચે મેડમ ડ્રોઈંગ આપી દે છે, બાળ ગીત કે છે, વાર્તા કે છે, કંટાળો આવતો હશે એટલે. બરાબર, તો ચલો આજે આપણે ગુજરાતી વિષયમાં ભણીશું. બરાબર, હવે ગુજરાતી વિષયમાં આપણે દીર્ઘઉ આવ્યા છીએ, રસ્વ સુધી મેડમે શીખવાડ્યું છે ને. ચલો ગુજરાતીની નોટ કાઢો. એમાં મમ્મી પાસે લખાડ્યા છે, ઊ સ્વર લખો. પેલા પણ તમે ઊ સ્વર લખ્યો હતો, પણ એ કયો હતો? રસ દીર્ઘઉ વાળો હતો. આવો ઊ લખ્યો હતો તમે, આવો અડધો ઊ કર્યો હતો, એટલે એની આગળ આપણે આવું કર્યું હતું. હવે આજે દીર્ઘઉ છે એટલે આપણે આવું કરવાનું છે. અને આને પણ કુ કોને રસ્તો કરીએ તો કુ કહેવાય, આને પણ કોને દીર્ઘઉ કરીએ તો કુ બોલાય. બરાબર, પણ આજે આપણે આ ભણવાનું છે. તો ચલો બધા મમ્મી પાસે એ આપણે આજે ત્રણ પેજ કરવાના છે. એક પાના ઉપર આવી રીતે પાંચ લાઈન કરાવી દો, બીજા પેજ ઉપર કુથી ઘણું લખવાનું છે, આવું દીર્ઘઉ કરવાનું છે, અને ત્રીજા પાન પર ખાલી જગ્યા પૂરવાની છે. બરાબર, તો ચલો ગુજરાતીની નોટમાં બધાએ પાંચ ખાના કરી દીધા. તો આને શું કહેવાય? ઊ બોલાય. શું કહેવાય આને? ઊ બોલાય. ઊ સ્વર લખો. તો આને પણ આપણે ઊ બોલ્યા હતા અને આને પણ ઊ બોલાય. બરાબર, તો આ પહેલા આપણે કુ કર્યો તો ઊ એ રસ્વ ઊ હતો, અને આ દીર્ઘ ઊ છે એટલે ઊ મોટો કરવાનો છે. એટલે કેવી રીતે કરવાનું? આમ તગટ્રણ કરી આ ઉપર લઈ અને છેક આમ નીચે ઉતારવાનું. બરાબર, પહેલા આપણે આવો અડધો જ ઊ કર્યો હતો, એટલે સુધી લીટી કરી હતી. હવે આજે આપણે એને આમ આખું ઉતારવાનું છે એટલે દીર્ઘ ઊ કહેવાય. બરાબર, તો ઊ લખવાનું છે પાંચ લાઈનમાં. તમારે આવી રીતે ઊ લખવાનું છે. બરાબર, મમ્મી ઉપર પેનથી લખી આપશે. એક પેજ ઉપર ઊ સ્વર લખો, બીજા પેજ ઉપર કુથી ઘણું લખો, બે વાર લખવાનું, અને ત્રીજા પેજ ઉપર મમ્મી ખાલી જગ્યા લખી આપશે બોલ પેનથી, તમારે પેન્સિલથી લખવાનું છે. બરાબર, તો આને ઊ કેમ કહેવાય છે? આપણે કોને દીર્ઘ ઊ કરીશું? આવું આવું નીચે એકડા જેવું કરીશું એને દીર્ઘ ઊ કહેવાય. બરાબર, એટલે પાછળ ઉ એવું કેવું અવાજ નીકળે છે, અવાજ સ્વર એટલે અવાજ, એવો અવાજ નીકળે છે ને, એટલે આપણે દીર્ઘઉ કરવાનું છે. એટલે કને દીર્ઘઉ કુ બોલાય, ખને દીર્ઘઉ કુ બોલાય. તો પહેલા આપણે એક પેજ ઉપર ઉ લખીશું. ચલો બધા એક એક લાઈન છોડીને સરસ અક્ષરે ઉ લખો. આમ તગર ત્રણ કરવાનો, પછી આમ કરીને આમ સરસ ઉપર આમ ગોળ કરીને આમ લીટી કરી દેવાની. બરાબર, આ મોટો આમ કરીને આમ નહીં કરવાનું, ઘણા શું કરશે ઊ કરશે, આમ કરી પછી આમ કરીને આમ કરશે. આવું સારું લાગે ના સારું લાગે? આવું જ સારું લાગે, આ હોય તો સ્ટાર મળે. બરાબર, એટલે બધાએ આવો જ ઊ કરવાનો છે. તગડ ત્રણ કરવાનું, પછી તગડ ત્રણ ને આમ ગોળ ફરાઈને આમ કરીને આમ કરી દેવાનું, એટલે દીર્ઘ ઊ બની જાય. બરાબર, આજે કયો ઊ છે? દીર્ઘ ઊ. અક્ષર સરસ કરવાના, લીટીની બહાર નીકળે નહીં એવી રીતે સરસ મજાનો દીર્ઘ ઊ કરો. બરાબર, આ પ્રમાણે પાંચ લાઈન તમારે કરવાની છે. આખા પાનામાં છેક નીચે સુધીની લાઈન સુધી લખવાનું છે. તમારા પાન ઉપર છેક નીચેની લાઈન આવે ત્યાં સુધી લખવાનું છે. બરાબર, આવી રીતે દીર્ઘ ઊ લખ્યો બધાએ. મેડમની સાથે બધાએ હવે થોડી થોડી ઝડપ પણ કરવાની, લખતા લખવાની. બરાબર, તમારે હવે તો ચાર પેજ આવે છે, ત્રણ પેજ આવે છે લખવાના. પછી પહેલા ધોરણમાં જશો એટલે બધી નોટમાં લખવાનું આવશે. મેડમ તો તમને એક જ નોટમાં લખાવે છે. બરાબર, પછી તમારે બધી નોટમાં લખવાનું આવશે, ગુજરાતીની, ગણિતની, પર્યાવરણની, જીકે ની નોટ આવશે. બરાબર, ચલો હવે બીજા પેજ ઉપર આપણે કને દીર્ઘ ઊ કુથી ઘણું લખીશું. તો ચલો બધા મારી સાથે લખો, કને દીર્ઘ ઊ કુ. આમ કરવાનું, અક્ષરને અડાડીને જ કરવાનું. બરાબર, ક
ખને દીર્ઘ ઉખુ ગને દીર્ઘ ઉભુ ગને દીર્ઘ ઉભુ ચને દીર્ઘ ઉચ્ચુ છને દીર્ઘ ઉચ્ચુ બરાબર એક લાઈન માં છ અક્ષર લખવાના અને દીર્ઘ ઉ બોલાય પણ વાંચન કીધે કુ ખુ ગુ ઘુ ચુ છુ એ રીતે વાંચાય ચલો છ પછી શું આવશે જ જને દીર્ઘ ઉજુ જને દીર્ઘ ઉજુ અક્ષરને અડાડીને કરવાનું છે આવું સરસ બરાબર આપણે પહેલા રસ્વ કરતા હતા આવું કરતા હતા આજે આપણે આવું નથી કરવાનું આજે આપણે આમ કરવાનું છે બરાબર આ જ પછી તને દીર્ઘ ઉઠુ ઠને દીર્ઘ ઉઠુ ડને દીર્ઘ ઉડુ ધને દીર્ઘ ઉડુ બે લાઈન થઈ ગઈ બધાની ચલો એના પછી ઢ પછી શું આવશે અણ તો હવે ત્રીજી લાઈન એક લાઈન છોડીને લખો અણને દીર્ઘ અણુ તને દીર્ઘ ઉતુ થને દીર્ઘ ઉથુ દને દીર્ઘ ઉદુ દને દીર્ઘ ઉદુ નને દીર્ઘ ઉનુ આ રીતે બોલતા જવાનું અને લખતા જવાનું પછી પને દીર્ઘ ઉપુ ફને દીર્ઘ ઉપુ બને દીર્ઘ ઉભુ બને દીર્ઘ ઉભુ મને દીર્ઘ ઉમુ યને દીર્ઘ યુ બરાબર એક બે ત્રણ ચાર લાઈન થઈ ગઈ બધાને ચલો એના પછી ય પછી શું આવશે ય પછી ર તો ચલો લખો રને દીર્ઘ ઉરુ લને દીર્ઘ ઉલુ વને દીર્ઘ ઉભુ શને દીર્ઘ ઉસુ પછી ષટ્કોણ સ સને દીર્ઘ ઉસુ સને દીર્ઘ ઉસુ ચલો ષટ્કોણ સ પછી શું આવે હરણનો હ હને દીર્ઘ ઉહુ અણને દીર્ઘ અળુ શને દીર્ઘ ઉક્ષુ અને જ્ઞાને દીર્ઘ ઉઘ્નુ બરાબર આવી રીતે બધાએ બે વાર લખવાનું કેટલી વાર બે વાર એક વાર અહીં લખ્યું બીજી વાર નીચે લખવાનું ચલો હવે ત્રીજા પાન ઉપર લખીશું ખાલી જગ્યા પૂરો ચલો ક કને દીર્ઘ ઉ કુ મેડમે કક્કો લખી નાખ્યો છે ચલો દીર્ઘ ઉ આપણે બધાને કરવાનું બાકી છે કક્કો તો બધાને લખતા આવડે જ છે ને પછી આમ દીર્ઘ ઉ કરી દેવાનું ખ્યાલ આવે બધાને આપણે દીર્ઘ વાળી ખાલી જગ્યા પૂરવાની છે ખને દીર્ઘ કુ પછી શું આવે ખને દીર્ઘ ખુ ગ પછી શું આવે ઘરનો ગ આવે એટલે ઘને દીર્ઘ ઘુ ચ પછી શું આવે છ તો છ ને દીર્ઘ છુ જને દીર્ઘ જુ પછી શું આવશે જપલાનો જ તો જને દીર્ઘ જુ ટપ ટુ પછી થૂ થને દીર્ઘ થૂ ડ પછી શું આવે ડગલાનો ડ તો ઢને દીર્ઘ ડુ અણ પછી શું આવશે ત તો તને દીર્ઘ તુ થ પછી શું આવે દડાનો દ ધને દીર્ઘ ડુ ધ પછી ન નને દીર્ઘ નુ ચલો પ પ પછી શું આવે ફ તો ફને દીર્ઘ ફુ બ પછી શું આવશે બ ભમાડાનો ભ તો ભને દીર્ઘ
भू मा पछी शू आवे ई अ तो अहीं ने दीर्घ उ यू र पछी शू आवे ल तो ल ने दीर्घ उ लू व पछी शू आवे शरणाई नो स तो श ने दीर्घ उ सु અને આ ષટકોણના સ પછી સફરજનનો સ આવે તો સ ને દીર્ઘ ઉ સુ અને દીર્ઘ ઉ પછી અળ ને દીર્ઘ ઉ અળુ અને ક્ષ પછી સુ આવશે જ્ઞ તો જ્ઞ ને દીર્ઘ ઉ જ્ઞુ ખ્યાલ આવે બધાને તો આજે આપણે સુ ભણ્યા દીર્ઘ ઉ લખ્યો એક પાન ઉપર બીજા પાન ઉપર દીર્ઘ ઉથી ગ્નુ લખ્યું બે વાર લખવાનું છે બરાબર અને ત્રીજા પેજ ઉપર ખાલી જગ્યા લખી ઉથી ગ્નુ ઉથી ગ્નુ ની ખાલી જગ્યા પૂરી તો આ પ્રમાણે બધાએ લખવાનું છે અને વાંચન કરવાનું વાંચનગીરી કરવાનું ગુ 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 એ રીતે બોલવાનું બરાબર ચલો ફરી મળીશું બીજા વિડીયોમાં આવજો